પ્રસન્ન ચંદ્રએ સાતમી નરકના કર્મ બાંધી લીધા છે. યાદ રાખજો, ચાર એવા મોટા પાપ છે જે સીધા તમને નરકમાં લઈ જાય છે, સીધા. અને એમાંનું એક પાપ પંચેન્દ્રિયની હિંસા. પંચેન્દ્રિય એટલે સમજો છો તમે? કઈ તમને તો એકેન્દ્રિય બે ઇન્દ્રિય, ખાલી સાંભળવાનું, સમજવાનું કઈ નહીં. હું તમને પૂછું છું, એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કઈ ગમ પડે ખરી? આ આટલા ભાઈઓ બેઠા છો, 200 જેટલા ભાઈઓ હશે, એમાંથી હાર્ડલી 20 ને નહીં આવડતું. મનીષભાઈ આવડે? એકેન્દ્રિય બધાને આવડે? પૃથ્વી કાય, અપ કાય, તેવું કાય કુછ નહીં. અને પાછા ફેંકે ઊંચી, મારે જરા તત્વ લેજો ને, હું તત્વ લઈ. છે કોઈ તારી પાસે બેસ છે? અને કહેવાનું, અમે તો બહુ તત્વજ્ઞાનના ઊંચા. મને છે ને ઘણી વાર રત્ન સુંદર મહારાજ યાદ આવી જાય, એક આજના શ્રાવકો એમને સાંભળવું છે ઊંચું અને જીવવું છે હલકામાં હલકું. તત્વજ્ઞાન સાંભળવું છે ને, ઘરે જઈને કંદમૂળ છોડવા નથી. શેના તમે અમારી પાસે અભરખાના અપેક્ષાઓ રાખો છો કે મારે સાહેબ ઊંચું બોલજો? અમે બધું જ લેશું. અમારા ગચ્છાધિપતિ અમને એ શીખવાડ્યું છે, જેવો માલ જેવો ખરાક એવો માલ. જેવો ખરાક તમે શું કરો, તમારા બિઝનેસનું સૂત્ર શું છે? જેવો ખરાક હોય એવો જ માલ હોય ને. સાડીના સેન્ટરમાં કોઈક આવ્યો હોય ત્યાં જ્વેલરી બોક્સ લઈને ખોલીને બેહો ખરા? જ્વેલરી બોક્સ ઊંચું કહેવાય કે ના કહેવાય સાડી કરતા? પણ ઓલાને કપડાની જરૂર છે, ત્યાં દાગીનો ના અપાય. દાગીનો આપો ને તો તમે મૂર્ખા કહેવાઓ. દાગીનો આપવા છતાં અને દાગીના બજારમાં જાય ત્યારે કપડા ના મુકાય, ત્યારે તોય મૂર્ખા કહેવાય. જે બજારમાં જેવો ખરાક એવો જ માલ ખુલ્લો મુકાય, અહીંયા પણ જેવા ખરાક એ પ્રમાણેનો માલ મુકાશે. મને એક વર્ષો પહેલાનું રાજસ્થાનનું એક દ્રષ્ટાંત યાદ આવે છે. રાજસ્થાનમાં બે મારા સાહેબ પહોંચી ગયા. ચાર દિવસ ચોમાસું શરૂ થવાને અને શ્રાવકોનું આમ ટીમ આવી, યુનિયન. મારા સાહેબ અટે આપ વ્યાખ્યાન દેવાના ચાર મહિના ચોમાસામાં? હા હા દેવાનું. તો કયો સૂત્ર બોલવારા? મારા સાહેબ વિચારમાં પડી ગયા, પહેલી જ વાર જિંદગીમાં શ્રાવકો પૂછે છે કયો ગ્રંથ લેવાના. હાચું બોલો, તમે કોઈ દાડો કોઈ મહારાજને પૂછવા ગયા હતા? હે મહારાજ જે કે, મહારાજ કે શાંત સુધારસ તો શાંત સુધારસ, અને મહારાજ કે અશાંત સુધારસ તો કે અશાંત સુધારસ. તમને કઈ ગમ પડે ખરી? મહારાજ હું બોલીએ છે કુછ નહીં. મહારાજ સાહેબને રસ પડ્યો કે આ છોકરાઓ જોરદાર કહેવા, આ ભાઈઓ આટલો રસ. એટલે મહારાજ સાહેબે કીધું બોલો શું વાંચું? નહીં નહીં પેલા તમે બોલો તમારે શું વાંચવું છે. ઉત્તરાધ્યન વાંચું. અરે બાવસી દસ વેરા હોબર્યું, ઉત્તરાધ્યન સૂત્ર કઈ કરે રહ્યાઓ, કોઈ બીજું સૂત્ર લાવો. મહારાજને થયું કમાલ કહેવાય, કમાલ. તો કે આચારંગ વાંચું? આચારંગ. અરે તીન મેરા હોબર્યું, આચારંગ કઈ કરે રહ્યાઓ, ઓર કોઈ સૂત્ર લાવો. હવે મહારાજને થયું તો એક કામ કરો, ભગવતી સૂત્ર વાંચું. હા ભગવતી જોરદાર. તમે તો નામ સાંભળ્યું છે ને ભગવતી સૂત્ર, નામ સાંભળ્યું છે. મહારાજ સાહેબને થયું આટલો ઊંચો ગ્રંથ અને આ લોકો ડિમાન્ડ કરે છે, જરાક જાણું તો કરું, ટેસ્ટ તો કરું કે આ લોકોને કંઈ પલ્લે પડશે કે નહીં. એટલે મહારાજ કે ભગવતી મેં તો ઘણી વાતો ઊંસી ઊંસી આવે. હા તો ઊંસું ઊંસું જ હોબરવું હે. મારવાડી હતા ને તો બાવસીએ કીધું એક કોમ કરો, ભગવતી સૂત્ર ખબરતા પહેલા હું આપને એક પ્રશ્ન કરું કે ઇન્દ્રિય કત્રી, ઇન્દ્રિય કત્રી મેં તને પૂછ્યું ને ઇન્દ્રિય કેટલી? બાવસીએ પૂછ્યું ઇન્દ્રિય કત્રી પોસ. બાવસી કે બરાબર, અમે બોલો પંચેન્દ્રિય કંડે કે પંચેન્દ્રિય. એટલે એમાંનો એક શ્રાવક બોલ્યો, મહારાજ સાહેબ આમ પેલા છે ને પરીક્ષા લે પછી તમારી આગળ ગ્રંથ વંચાય, તમારી તો લેવા એમ જ નથી. લેવા બેહું તો તમે ગયો તો તમે રહ્યો ત્યાં, અમે અમારા ઘરમાં બરાબર છે, અમે આવીએ છીએ ઘણું છે. મારા સાહેબ, મારા સાહેબ કે પંચેન્દ્રિય કરીને કહેવે તો કે હાથી પંચેન્દ્રિય. મારા સાહેબ કે બરાબર છે, આ છોકરાઓ આ ભાઈઓને ભગવતીમાં વાંધો નહીં આવે. ચૌરિન્દ્રિય કરીને કે? બોલો કે ઘોડો ચૌરિન્દ્રિય. મહારાજ કે ઘોડો ચૌરિન્દ્રિય, ચલો કદાચ કંઈક મિસ્ટેક થઈ સમજવા માટે. તો તે ઇન્દ્રિય? તો કે મારો બાપ તે ઇન્દ્રિય. હવે મારે એને થયું કંઈક લોચો વાગે છે આ. એને કીધું બે ઇન્દ્રિય કોણ? તો કે હું બે ઇન્દ્રિય, હું બે ઇન્દ્રિય. તો માવસી કે એકેન્દ્રિય? તો કે થે એકેન્દ્રિય.